અણુઓની ગોઠવણી કેવી રીતે થતી હોય છે તે સમજવા માટેનું આ એક તદ્દન સરળ સાધન છે તે માટે આપણે લઈશું એક નકામી સીડીનું ખાલી કવર એ કવરમાંથી સીડીની નીચેની કાળી પ્લેટ પણ કાઢી લો હવે થોડાક છરા એટલે કે બોલ બેરિંગ લો સાયકલમાં વપરાય છે તે છરા હોય તો વધુ સારું કેમકે એ થોડા મોટા હોય છે આ છરાને સીડીના કવરમાં ભરી દો અને કવરને બંધ કરી દો કવર બંધ કરીને એને ચારે બાજુથી ટેપ મારી દો જેથી આ છરા કવરની બહાર ના નીકળી જાય પછી આ કવરને વારાફરતી ચારે બાજુ ગુમાવતા જાઓ અને જુઓ આ છરાઓની ગોઠવણી કેવી કેવી બદલાય છે ઘણીવાર આ છરાઓ વચ્ચે ખાલી જગ્યાઓ મળે છે અને ઘણીવાર કેટલીક રેખાઓ બનતી પણ દેખાય છે આ રેખાઓને આપણે ફોલ્ટ લાઇન કહીએ છીએ આ બધી જાત જાતની રીતે બદલાતી ગોઠવણીઓ તમને આ મોડેલ દ્વારા જોવા મળશે તમારે બસ એટલું જ કરવાનું કે આ બોલ બેરિંગને આમ કવરમાં બરાબર ભરી દેવાના જુઓ અહીં આ છરા કેવા સલાક ગોઠવાઈ ગયા અને હવે એમાં આ સફેદ જગ્યાઓ દેખાય છે જે ફોલ્ટ બતાવે છે જોયું ને અણુઓની ગોઠવણી કેટલી સરળ રીતે આપણે સમજી શક્યા